अगर बात करें तो पहला एक महत्वपूर्ण समाचार मिली रहा है, नजर करिए हार्दिक पटेल उपवास आंदोलन ना मामले महत्वपूर्ण समाचार। हार्दिक पटेल पोताना निवास स्थान थी ज हवे उपवास करशे। हार्दिक पटेल ने तंत्र द्वारा जग्या फाळवामां सहकार न आपता हार्दिक पटेल हवे पोताना निवास स्थले थी ज उपवास करशे। उपवास ने लई हार्दिक पटेले महत्वपूर्ण निवेदन आप्युं छे। पहला पण हार्दिके कह्युं हतुं के मारो उपवास माटे हुं मक्कम छुं, मने जो जामीन आपवामां नहीं आवे तो जेल में हूँ उपवास करीश। हवे तेणे निवेदन आप्युं छे के पोताना ज निवास स्थान में ते उपवास करशे। संवाददाता यश उपाध्याय अमारी साथे जोड़ा छे। यश, हार्दिक पटेले उपवास आंदोलन ने लई निवेदन आप्युं छे, निवास स्थाने उपवास करी रह्या छे, वधु शुं वात करी छे? જી ચોક્કસ થઈ સીધી ગઈકાલ એક દિવસના ઉપવાસ આંદોલન બાદ જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, હાર્દિકના ઘરેથી ક્રાઇમ બ્રાન્ચે સવારે હાર્દિક સહિત અન્ય 9 લોકોની ધરપકડ કરી હતી, ત્યારબાદ અલ્પેશ કથેરિયા છે કે જેને રાજદ્રોહના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તો હાર્દિક સાથે આપણે વાત કરીશું। હાર્દિકભાઈ, આજે ખાસ કરીને કાલે જે ઘટના બની હતી ત્યારબાદ જે તમને છોડવા જામીન આપવામાં આવ્યા, પણ અલ્પેશ કથેરિયાને રાજદ્રોહના કેસમાં ધકેલવામાં આવ્યા, શું કહેશો તેને લઈને? ઉપવાસ આંદોલનને નિષ્ફળ બનાવવા સંપૂર્ણ ગેરકાયદેસર બંધારણની વિરુદ્ધમાં જઈને ભારતીય જનતા પાર્ટીની તેની પોલીસ કામ કરી રહી છે। કોઈ પણ વ્યક્તિને ઉપવાસ આંદોલન કરવાની બંધારણીય મંજૂરી હોવી જોઈએ। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ વ્યક્તિ ઉપવાસ આંદોલન કરી શકે, જેને કોઈ જ ન રોકી શકે, કાયદો વ્યવસ્થાની દુહાઈ આપવા વાળા પણ ન રોકી શકે। છતાં પણ મારા નિવાસ સ્થાનથી અમને અસંખ્ય લોકોની ધરપકડ કરી, આખા ગુજરાતમાં હજારો લોકોની ધરપકડ કરી। સવારમાં જે ધરપકડનો દોર શરૂ થયો એ બિલકુલ સદંતર ખોટું હતું। રાત્રે 9 વાગ્યા પછી જે આગજનીના બનાવ બન્યા એ પણ સદંતર ખોટા હતા, એને પણ અમે વખોડી કાઢીએ છીએ। પણ મહત્વની વાત એ છે કે અલ્પેશ કથેરિયાને છેલ્લા 2 વર્ષ સુધી ધરપકડ કરવામાં ન આવી, અચાનક જ ધરપકડ કરવામાં આવી, અસંખ્ય વાર ઘણી વાર ડિટેન પણ થયેલો છે, પોલીસ સ્ટેશન હાજર પણ થયેલો છે, ત્યારે એવું કહેવા માંગતા તારી ઉપર તપાસ ચાલુ છે। આજે અચાનક ધરપકડ કરીને ઉપવાસ આંદોલનની અંદર હું ઉપવાસ ઉપર બેસું તો એ કોઈ આયોજન ન કરી શકે, અથવા પછી મને 24 તારીખ જેલમાં મોકલી દે તો 25 તારીખ ઉપવાસ આંદોલન ન થાય। આ બધા આયોજનને લઈને અલ્પેશ કથેરિયાની ધરપકડ કરી છે। મારી નમ્ર વિનંતી છે આપણા ટીવી માધ્યમથી કે કોઈ પણ વ્યક્તિને ઉપવાસ કરતા કેમ રોકી રહ્યા છે આ લોકો, એ માટે લોકો જાગૃત બને। 25 ઓગસ્ટથી મારા નિવાસ સ્થાનેથી જ ઉપવાસ ચાલુ છે, કેમ કે વાત મારી નથી, મારી વાત હોત તો ઘરે જઈને બેસી જાત। વાત 4 કરોડ ખેડૂતોની છે, 1 કરોડથી વધુ પાટીદાર સમાજની છે, વાત લોકોની છે, ગરીબોની છે, મજૂરોની છે, અને એ લોકો માટેની વાત અમે કરી રહ્યા છીએ, એ વાત અમે કરતા રહીશું। ખેડૂતોની દેવા માફી અને યુવાનોને શિક્ષણ અને રોજગારની અંદર જે અનામતની વાત છે એ બંને વાત સાથે લડીશું। પણ ગઈકાલે મારે અત્યારે જ એક મારે આપને વાત કહેવી જોઈએ કે ગઈકાલે સુરતની અંદર આવડો મોટો પોલીસ બંદોબસ્ત હતો, મારે એલિગેશન નથી લગાવતો, પાટીદાર સમાજને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર કાલે સુરતની અંદર રચવામાં આવ્યું છે। બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, છતાં પણ બસ ત્યાં કઈ રીતે આવી, પોલીસ બંદોબસ્ત હોવા છતાં બસ કઈ રીતે સળકી, પોલીસ સામે બસ સળગતી હતી છતાંય ફાયર ટીમને બોલાવવામાં કેમ ન આવી, અને પહેલા મીડિયામાં કવરેજ કેમ કરાવ્યું, બસ સળગી ગયા પછી જ ફાયર ટીમ કેમ આવી? એટલે ક્યાંક ને ક્યાંક આગ ચંપીનો જે ગઈકાલનો બનાવ સુરતમાં બન્યો છે ભાજપના અસામાજિક અને ગુંડાર તત્વોએ કર્યો છે। પાટીદાર સમાજને ઉપવાસ આંદોલનમાં કઈ રીતે બદનામ કરી શકાય એના માટેનું ભારતીય જનતા પાર્ટીના અમુક હોદ્દેદારો અને નેતાઓ આ કામ કરી રહ્યા છે। આપનું જ કેવું છે 24 તારીખે આપને પણ જો જેલમાં મોકલવામાં આવશે તો ઉપવાસની સ્થળ છે તે કયું રહેશે, અને આપને જો જેલમાં મોકલવામાં આવશે તો લોકો જે છે કઈ રીતે આપની સાથે જોડાશે? મારા નિવાસ સ્થાન પર હું ઉપવાસ કરવાનો છું, મને રોકશે, મને જેલમાં મોકલશે, સ્વાભાવિક છે કે મારી પ્રાઇવેટ જગ્યા છે મને કોઈ રોકી ન શકે, પણ મને જેલમાં મોકલશે તો મોટી સંખ્યામાં લોકો અહીંયા આવીને ઉપવાસ કરશે। અને બીજી ઘણી બધી વાતો છે જે ઉપવાસ આંદોલનને લઈને જે હું આપની સમક્ષ મીડિયા સમક્ષ આવતીકાલે પ્રેસ રજૂ કરીને હું મારી વાત પણ રજૂ કરીશ। કહેવાનો મતલબ એટલો છે, સત્ય અને અધિકારના માર્ગે આ અંગ્રેજ બનેલી ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે અમે હાર્દિક સહિત અસંખ્ય યુવાનો ભગતસિંહ અને સરદાર બનીને ગાંધી ચિંતા માર્ગે લડીશું। બીજે કાલે વરુણ પટેલ ભાજપના નેતા જેમને આક્ષેપ કરવામાં આવ્યો કે હાર્દિક પટેલ 3 જણના ઇશારે જ કામ કરી રહ્યા છે, દિલ્હીથી રાહુલ ગાંધી અને ગુજરાતમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા, તેવો આક્ષેપ વરુણ દ્વારા કરવામાં આવ્યો હતો, શું કહેશો તેને લઈને?
મારે જવાબ જ ન આપવાનો હોય, કેમ કે ભાજપના વ્યક્તિ છે અને એની જોડે મારે કોઈ એવા જવાબ આપવાની મારી ઓકાત પણ નથી, મારી હેસિયત પણ નથી. કદાચ આ સવાલ મને આરસી ફળદુ અથવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂછો તો હું જવાબ આપત. તેમણે એમ કહ્યું હતું કે હાર્દિક દ્વારા પૂર્વની અંદર મંજૂરી માંગવામાં આવી, પશ્ચિમમાં કેમ ન માગી? સરકારે હજુ ના પણ નથી પાડી કે હા પણ નથી પાડી. હજી વાત 25 તારીખની છે, બહુ દૂરની વાત. કહેવા માંગુ છું, કમિશનર નથી. તમે વરુણને બહુ હાઈપ આપી રહ્યા છો, ખુબ સરસ કહેવાય. વરુણની હાઈપની વાત નથી હાર્દિકભાઈ, પણ જે પ્રમાણે તેને કાલે આક્ષેપ કરવા આપના ઉપર, જેને લઈને આપણે આક્ષેપ તો અમે પણ કરી રહ્યા છીએ ને, સાબિત થવું જરૂરી છે. કમિશનરે અમને શું કીધું અને વરુણ શું કે છે એ મતલબ નહીં, અમને કમિશનર શું કે છે એ મતલબ છે. આપની 25 તારીખની રણનીતિ છે તેના વિશે છેલ્લો સવાલ, 25 તારીખે કઈ રીતે ઉપવાસ આપણા ઘરનું આયોજન કરવામાં આવ્યું છે? આપણા ઘરે ચાલુ છે આયોજન, આવતીકાલે હું આપની સમક્ષ બધી વાત રજૂ કરીશ. જે સીધી ચોક્કસ સ્થિતિ હાર્દિક પટેલ તેમનું કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં આજે 25 તારીખના ઉપવાસ છે તે ચાલુ રાખવામાં આવશે, સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે, પણ ઉપવાસનું જે સ્થળ છે હાર્દિકના ઘરે અને લોકો પણ હાર્દિક સાથે જોડાશે. જી બિલકુલ યશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાર્દિક પટેલ સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ઉપવાસ આંદોલન યથાવત રહેશે, તેમના નિવાસ સ્થાનેથી તેઓ ઉપવાસ આંદોલન કરશે. સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ ઉપવાસ આંદોલન બંધ રાખવામાં નહીં આવે. આ જ વાતનું રટણ હાર્દિક પટેલે આજે પણ કર્યું છે, જે તેમણે ગઈકાલે પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ સંજોગોમાં મારું ઉપવાસ આંદોલન યથાવત રાખીશ. સાથે જ કહ્યું કે હાર્દિકના હુંકારથી ગુજરાત સરકાર ડરી રહી છે, પોલીસ પણ તેને અટકાવવાની કોશિશ કરી રહી છે. હાર્દિકનું કહેવું છે કે હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું, તો સરકાર મને રોકવાનું કામ શા માટે કરે છે? મારા ઘર બહાર પોલીસનો કાફલો ઘટકી દેવામાં આવ્યો છે, પરંતુ ઉપવાસ કરતા મને કોઈ નહીં રોકી શકે.